બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમીરગર પાસે બનાસ નદીમાં યુવક ડૂબી જતા કરુણ મોત. અમીરગઢ તાલુકાની બનાસ નદીમાં યુવક ડૂબવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બનાસ નદીમાં 3 બાળકો ડૂબી રહ્યા હતા. બાળકોને ડૂબતા જોઈને ત્યાં હાજર રમેશ ઠાકોર નામનો યુવક તેમને બચાવવા જતા પોતે જ ડૂબી જતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ વર્ષે ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી બનાસ નદી 2 કાંઠે વહી રહી હતી અને અત્યારે પણ બનાસ નદીમાં વધારે પડતું પાણી વહી રહ્યું છે. બનાસ નદીમાં મજા માણવા માટે લોકો દૂર દૂરથી આવે છે, જેમાં જો કોઈ તહેવાર હોય અથવા શનિવાર રવિવાર હોય તો સહેલાણીઓ દૂર દૂરથી ઉમટી પડે છે. આજે પણ 15 ઓગસ્ટની જાહેર રજા હોવાથી સહેલાણીઓ દૂર દૂરથી ઉમટી પડ્યા હતા. તેવામાં આજે 3 બાળકોને બનાસ નદીમાં ડૂબતા જોઈ રમેશ ઠાકોર નામનો યુવક તેમને બચાવવા જતા પોતે જ ડૂબી ગયો હતો. યુવકે ડૂબતા પહેલાં 3 બાળકોને બચાવી લીધા હતા, પરંતુ કમનસીબે પોતે જ ડૂબતા કરુણ મોત નિપજ્યું હતું. મૃતક યુવક પાલનપુરના સુંઢા ગામનો રહેવાસી તથા રમેશ ઠાકોર નામનું જાણવા મળ્યું હતું. ડૂબેલા યુવકને નદીમાંથી બહાર નીકાળી અમીરગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાસ નદીમાં યુવકના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોના ટોરેટોરા ઉમટી પડ્યા હતા. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.